चलो जुओ दाखला नंबर 12 समगुणोत्तर श्रेणी ना प्रथम त्रण पदों नो सरवाळो 39 ना छेद में 10 छे अने तेनो गुणाकार 1 छे तो सामान्य गुणोत्तर अने ते पदो शोधो। हवे याद राखो ज्यारे पण तमे त्रण पद पसंद करो छो तो तमारे जे त्रण पद छे कई रीते लेवाना, त्रण पद पहेला धारवाना होय तो ज्यारे त्रण पद तमे धारो छो तो शू आवशे तो अहींया ए आवे, अहींया ए आर आवे અને અહીંયા શું લેવાનું એના છેદમાં આર। ત્રણ પદ જ્યારે પણ ધારવાના હોય ત્યારે આ રીતે તમારે ધારવા પડે। જો પાંચ પદ આપેલા હોય, પાંચ પદ ધારવાનું કે તો ત્યારે પણ શું આવે તો કે એ આ બાજુ જશો તો એ આર, અહીંયા આવશો તો એ આર, આ બાજુ જાવ તો એ આરનો સ્ક્વેર અને અહીંયા આવો તો એ આરનો સ્ક્વેર। તો જ્યારે પાંચ પદ ધારવાના હોય ત્યારે તમે આ રીતે ધારી શકો। એટલે કે યાદ રાખજો જ્યારે પણ તમારે ત્રણ પદ ધારવાના હોય કોઈ પણ તો તમે આ રીતે લાવી શકો। તો અહીંયા તમને એવું કીધું કે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ ત્રણ પદો ધારો કે પ્રથમ ત્રણ પદ કયા કયા આવશે તો કે એના છેદમાં આર, એ અને એ આર, બરાબર આપણને ત્રણ પદ મળ્યા। હવે શું કીધું છે, હવે તમને એવું કહે છે કે ત્રણ પદોનો સરવાળો આટલો છે અને ગુણાકાર એક છે તો પહેલાં આપણે ગુણાકાર લઈએ। ત્રણ પદોનો ગુણાકાર લઈએ તો આ ત્રણ પદ છે તો એના છેદમાં આર ઇન્ટુ એ ઇન્ટુ એ આર બરાબર કેટલા આવશે એક। માટે આની અંદર જોવાનું કંઈ ઉડે છે તો ઉડાડવાના, નહીંતર આપણે જોઈએ તો અહીંયા એ છે, અહીંયા એ છે અને અહીંયા એ છે એ આર, તો અહીંયા એક એક આર ઉડી જશે, એ એ એ એનો ક્યુબ બરાબર 1, ક્યુબ દૂર કરો તો એ બરાબર કેટલા આવશે 1 આવશે, તો એની કિંમત તમને 1 મળી ગઈ। હવે આપણને શું કીધું છે કે સરવાળો 39 ના છેદમાં 10 થાય છે તો આપણે લઈએ કે ત્રણ પદોનો સરવાળો, હવે ત્રણ પદનો આપણે સરવાળો કરીએ। જો ત્રણ પદનો સરવાળો કરીએ તો શું આવે તો એના છેદમાં આર પ્લસ એ અને પ્લસ એ આર બરાબર 39ના છેદમાં 10। ઓકે આ રીતનું થઈ જશે। હવે એની કિંમત કેટલી તો કે 1, તો આપણે લખીએ તો આપણને આરને આપણે કરતા બનાવવું પડે, પહેલાં આપણે લખી નાખીએ તો અહીંયા આવશે 1ના છેદમાં આર પ્લસ આર અને અહીંયા શું આવશે 1, એકને સામે લઈ જાઓ પ્લસ 1, કેમ કે જેટલા એ છે એ બધી આપણે શું લખવાનું છે 1 બરાબર 39ના છેદમાં 10, આ 1ને સામે લઈ જાઓ અને આનો લસા લઈ લઈએ તો 1 અપન આર પ્લસ આર છે તો 1 પ્લસ આરનો સ્ક્વેર એના છેદમાં આર, કેમ કે તમે ઉપર ગુણો એટલે આરનો સ્ક્વેર થાય 1 પ્લસ આર સ્ક્વેરના છેદમાં આર બરાબર 39ના છેદમાં 10 માઇનસ 1 માટે 1 પ્લસ આરનો સ્ક્વેર બાય આર બરાબર 39 માઇનસ 10ના છેદમાં 10। ઓકે તો અહીંયા કેટલા આવશે 1 પ્લસ આરનો સ્ક્વેર બાય આર બરાબર 29ના છેદમાં 10। હવે આપણે એને ઉપર લઈ જઈએ તો આવું થાય 10 પ્લસ 10 આરનો સ્ક્વેર બરાબર 29 આર। ઓકે હવે આને આપણે અંદર લઈ જઈએ તો શું થશે તો 10 આરનો સ્ક્વેર માઇનસ 29 આર અને પ્લસ 10 ઇક્વલ ટુ 0, ભાગ પાડો 10 ગુણ્યા 10 100, 100ના એવા ભાગ પાડો કે સરવાળો 29 થવો જોઈએ તો કેટલા આવશે 10 આરનો સ્ક્વેર માઇનસ 25 આર માઇનસ 4 આર અને પ્લસ કેટલા થશે 10 ઇક્વલ ટુ 0, કોમન કાઢો તો આમાંથી 5 કોમન નીકળે 5 આર તો કેટલા વધશે અહીંયા 2 આર માઇનસ 5। ઓકે અને અહીંયાથી 2 કોમન નીકળશે તો શું વધશે 2 આર માઇનસ 5, કેમ કે માઇનસ કોમન કાઢ્યા ઇક્વલ ટુ 0। તો આપણી પાસે બે શક્યતા હોય કે 5 આર માઇનસ 2 ઇક્વલ ટુ 0 અથવા તો 2 આર માઇનસ 5 ઇક્વલ ટુ 0, બરાબર તો આરની બે કિંમત મળે, બેને સામે જવા દો 2ના છેદમાં 5 અથવા તો આર બરાબર 5ના છેદમાં 2। ઓકે તો આપણને આર મળી ગયો બરાબર। હવે તમને શું કીધું છે સામાન્ય ગુણોત્તર શોધો તો સામાન્ય ગુણોત્તર આવ્યો અને તે પદ શોધો,
હવે જ્યારે પદ શોધવાની વાત આવે તો આપણે શું કરીએ, તો જો આર બરાબર બેના છેદમાં પાંચ હોય અને એક એ બરાબર વન હોય તો ત્રણ પદો કયા આવશે, ત્રણ પદ. તો આપણે જે ત્રણ પદો લઈએ એ ત્રણ પદ કેવા મળે આપણને, તો આપણે એની કિંમત લખીએ તો આ જે ત્રણ પદ હતા એના છેદમાં આર, એટલે કે એકના છેદમાં આરની કિંમત કેટલી, બેના છેદમાં પાંચ. તો બેના છેદમાં પાંચ આને ઊંધું કરીને લખો એટલે શું લખાય, પાંચના છેદમાં બે, પછી એ એટલે વન, અને એ આર, એ એટલે વન છે, અને એ આર એટલે બેના છેદમાં પાંચ. હવે એ જ રીતે જ્યારે અહીંયા આર બરાબર પાંચના છેદમાં બે હોય ને એ બરાબર વન લઈ લો તો શું આવશે, તો અહીંયા તમે મૂકો એક પાંચના છેદમાં બે, તો ઊંધું કરો તો બેના છેદમાં પાંચ એક અને પાંચના છેદમાં બે, બરાબર. આ ત્રણ ત્રણ પદ થઈ ગયા, એ બરાબર વન આવ્યો, આર બરાબર બેના છેદમાં પાંચ અને પાંચના છેદમાં બે. તો જો આર બરાબર બેના છેદમાં પાંચને વન લઈ લો તો પાંચના છેદમાં બે વન, બેના છેદમાં પાંચ. અહીંયા પાંચના છેદમાં બે આર લો અને એ બરાબર વન લઈ લો તો બેના છેદમાં પાંચ વન અને પાંચના છેદમાં બે. આ રીતે તમને ત્રણ ત્રણ પદ મળી જશે, બરાબર. એટલે આપણને એવું કીધું હતું ગુણોત્તર શોધો અને તે પદ શોધો, તો પહેલાં ગુણોત્તર શોધી લીધો અને તે પદ શોધી લીધા. ઓકે, ચલો જુઓ દાખલા નંબર 13. સમગુણોત્તર શ્રેણીમાં તમને સમગુણોત્તર શ્રેણી આપી છે, કઈ આપેલી છે, તો કે ત્રણ, ત્રણનો સ્ક્વેર, ત્રણનો ક્યુબ, એ રીતે આપણને શ્રેણી આપેલી છે, બરાબર. હવે પ્રથમ પદોનો સરવાળો 120 છે ના, પ્રથમ કેટલા પદોનો, એટલે કે Sn બરાબર સરવાળો તમને કેટલો આપ્યો છે, 120. તો n કેટલા મૂકશો તો એનો સરવાળો આ પદના સરવાળો 120 થશે, બરાબર. આ 3 છે, આ 9 છે, આ 27, 81, એ રીતે વધતું જશે. તો કેટલા પદ ભેગા કરશો તો એનો સરવાળો 120 થશે. તો આપણને અહીં ખબર પડે કે a બરાબર કેટલા, તો કે 1, અને r બરાબર કેટલા, તો કે 9ના છેદમાં 3 બરાબર કેટલા થશે, 3, અને આ 3 1 કરતાં મોટા છે માટે આનું સૂત્ર શું આવશે. તો આપણે સૂત્ર લખીએ તો આવું આવે, Sn બરાબર એ આર મોટો એટલે આરની એન માઇનસ વન બાય આર માઇનસ વન. હવે કિંમત મૂકો તો અહીંયા શું આવશે, 120. ઓકે, એ બરાબર કેટલા, તો કે 3, આરની એન, આર એટલે કેટલા, 3, 3ની એન ઘાત માઇનસ વન, અને છેદમાં આવશે આર માઇનસ વન એટલે 3 માઇનસ 1, 3 માઇનસ એટલે કે 2 ઉપર જશે, તો 120 ગુણ્યા 2 એટલે કેટલા આવશે, 240, કેમકે 3માંથી 1 જાય તો 2 વધે, 2 ગુણ્યા 120, 240. અહીંયા 3 વધ્યા, 3ની એન માઇનસ 1, આ 3ને નીચે આવવા દો, 240ને 3 વડે ભાગી નાખો એટલે 240 ભાગ્યા 3 કરશો એટલે કેટલા આવશે, 80, 3ની એન માઇનસ 1, બરાબર. અહીંયા જે 80 આવ્યા, 80 એકને આમ જવા દો એટલે કેટલા આવશે, 81 બરાબર 3ની એન ઘાત, તો 81 એટલે 3ની 4 ઘાત બરાબર 3ની એન ઘાત. આધાર સરખો તો ઘાત ઘાતને સરખાવો તો એન બરાબર શું આવશે, 4. તો ચાર પદનો સરવાળો 120 હોય, બરાબર, એટલે આપણને અહીંયા એન બરાબર 4 મળી જશે. સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદોનો સરવાળો 16 અને પછીના 3 પદોનો સરવાળો 128 છે. જો અહીંયા 3 પદ ધારવાના નથી, તમને લાઇનસર જ આપેલા છે, એટલે આપણને અહીંયા એવું આપ્યું છે કે એ એ આર, એ આરનો સ્ક્વેર, એ આરનો ક્યુબ, એ આરની 4 ઘાત, એ આરની 5 ઘાત, એટલે આ 6 પદ થઈ ગયા. તો એમાં જે શરૂઆતના 3 પદ છે, બરાબર, 3 પદોનો સરવાળો એ પ્લસ એ આર પ્લસ એ આરનો સ્ક્વેર બરાબર 16 છે. આમાંથી તમે એ કોમન કાઢો એટલે આવું આવે, 1 પ્લસ આર અને પ્લસ આરનો સ્ક્વેર બરાબર 16, અને આપણે સમીકરણ 1 આપી દઈએ. અને પછીના 3 પદોનો સરવાળો, તો આપણે પછીના 3 પદો લઈએ તો એ આરનો ક્યુબ પ્લસ એ આરની 4 ઘાત, એ આરની 5 ઘાત બરાબર 128 છે. હવે આમાંથી એ અને એ આરનો ક્યુબ કોમન કાઢીએ આપણે, એ આરનો ક્યુબ, તો અહીંયા શું વધશે, 1 આર પ્લસ આર સ્ક્વેર બરાબર 128. હવે તમે જોઈ શકો કે અહીંયા એ 1 પ્લસ આર સ્ક્વેર બરાબર તો 16 છે. આ જે હતું એને સમીકરણ 1ની કિંમત 2માં મૂકી દો,
समीकरण एक नी किंमत बेमा मुकता बराबर है। तब एक नी किंमत बेमा मुकशो तो शू थे जुओ अहीं आपणी पासे शू आपेलू है तो कि ए अने वन प्लस आर प्लस तो अहीं ए अने वन प्लस आर स्क्वेर एनी जगह सोल लखाय एटले कि आटले भाग है एनी जगह तमे सोल लखो तो शू आवशे सोल आर नो क्यूब बराबर एक सौ ने अठयावीस बराबर है। तो हवे आरना क्यूब ने एक भागी नाखो एटले आपणने ख्याल आवे कि शू आवशे तो आपणी पासे आवशे आर नो क्यूब एक सौ ने अठयावीस भाग्या सोल बराबर माटे आर बराबर केटला आवशे तो आने आपणे भाग चलाइए तो केटला आवशे सोल अठा एक सौ ने अठयावीस आर नो क्यूब छे आठ छे आठ एटले बे नो क्यूब थाय बे नो क्यूब 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 काढ नाखो तो आर नी किंमत केटली आवी गई बे आई बराबर। हवे तमने शू कीधुं छे तो आ श्रेणीनो प्रथम पद एटले के ए शोधो सामान्य गुणोत्तर तो एक तो अपने मळी गयो सामान्य गुणोत्तर मळी गयो बराबर आपने शू मळ्यु सामान्य गुणोत्तर अने हवे ए शोधवानो छे। कोईपण श्रेणी शोधवी तो ए अने आर होवा जरूरी छे जेम आपणे पेली हती जे समांतर श्रेणी एनी अंदर ए अने डी जरूरी हता एम आनी अंदर आर अने ए जरूरी छे आर एटले गुणोत्तर अने ए एटले पेलू पद। तो हवे आर मळी गयो तो आर नी किंमत अहींया मूको समीकरण एक मां आर बराबर टू लेता तमे आर बराबर टू लेशो तो शू आवशे जुओ ए वन प्लस टू प्लस बे नो वर्ग चार अने बराबर सोल चार पांच छ ने सात नीचे जवा दो तो ए बराबर आवशे सोलना छेद मां सात आपने शू मळ्यु आ ए मळी गयो ए मळ्यो आर मळ्यो हवे शू कहे छे तो एन पद शोधो अपने एवं कही सामान्य गुणोत्तर अने एन पद नो सरवाळो शोधो तो अपने प्रथम पद ही मळी गयो हवे एन पद नो सरवाळो एटले एस एन तो एस एन नु सूत्र मूकीए एस एन बराबर ए आर छे बे एक करता मोटो छे एटले आर नी एन माइनस वन बाय आर माइनस वन अहींया एन बराबर कंई नहीं मूकवानो ए अने आर नी किंमत मूकवानी केम के तमने एन नु पद कीधुं छे एटले एन एम नम रेवा देवानो। तो जोईए एस एन बराबर ए एटले केटला तो के सोल सोल ने ऊपर रेवा दो तो सात नीचे आवे सोल भाग्या सात आर नी एन आर एटले केटला बे बे नी एन घात माइनस वन अने बे माथी एक जाए तो एक एटले आपणो जवाब आवशे सोलना छेदमां सात टू एन माइनस वन आ एस एन पद आई गयो एटले कि आपणो जे त्रीजो जवाब हतो ए पण आपणने मळी गयो बराबर। प्रथम पद शोधवानो हतो सामान्य गुणोत्तर शोधवानो हतो अने एनमो पद शोधवानो हतो तो आपणे त्रणे ત્રણ મળી ગયા। ચલો જુઓ દાખલા નંબર 15 આપેલ સમગુણોત્તર શ્રેણી માટે આપણે એવું કીધું છે કે a બરોબર 729 છે અને સાતમો પદ 64 છે હોય તો s7 શોધો। હવે s7 શોધવા માટે પહેલા તમારે a અને d લાવવા પડે તો a તો આપણી પાસે છે a બરોબર કેટલા આપ્યા છે ए बराबर 729 याद रखो कोई पण श्रेणी ने शोधवा माटे ए अने आर जरूरी छे। हवे सातमो पद कीधु छे तो लखो सातमो पद तो आपणे एवुं कीधु छे के A7 बराबर केटला आवे छे 64 सूत्र मूको तो A7 पहेला आपणे AN नुं सूत्र मूकीए AN बराबर A आर नी N माइनस 1 बराबर आ सूत्र थई गयुं ओके। हवे आनी अंदर मूकीए के A नी N नी जगह 7 मूको तो ए सात बराबर ए एटले केटला तो के 729 आर आर एटले केटला तो के शोधवाना छे एन एटले सात सात माइनस एक सात माथी एक जशे तो केटला वधशे छ वधशे अहींया आपणने ए सातमो पद 64 आप्या छे एटले के 64 आ 729 नीचे आवे अने बराबर आवे आर नी 6 घात तो आनी अंदर जुओ तो 64 कोई नी 6 घात छे के 729 कोई नी 6 घात छे तो 64 એટલે 2 ની 6 ઘાત થાય અને 729 એટલે 3 ની 6 ઘાત થાય બધી બાજુથી આ ત્રણેયમાંથી 6 6 નીકાળ દઈએ તો r બરોબર આવશે 2 ના છેદમાં 3 તો આપણને r મળી ગયો 2 ના છેદમાં 3 2 ભાગ્યા 3 કરો 0. સમથિંગ આવે એનો મતલબ કે 1 કરતા નાનું આવ્યું હવે આપણે શું લાવવાનું છે
આપણે લાવવાનું છે એસ સેવન, તો એસ એન એન વાળું સૂત્ર મૂકો, તો આપણે એસ એન નું સૂત્ર મૂકીએ તો આપણે મૂકી શકીએ કે એ વન માઇનસ આર ની એન ઘાત, કારણ કે આર નાનો છે એ કરતા, અને અહીંયા હું લખશું વન માઇનસ આર. ઓકે, હવે એસ એન ની કિંમત મૂકીએ, આપણે સાતમું પદ જોઈતું, આપણી પાસે એ અને આર તો છે જ, તો મૂકીએ સાત પદોનો સરવાળો, એટલે એસ સેવન ઇક્વલ ટુ એ, એ એટલે 729, વન માઇનસ આર. આર એટલે કેટલા, તો કે બે ના છેદમાં ત્રણ ની એન ઘાત બાય વન માઇનસ આર, એટલે બે ના છેદમાં ત્રણ. ઓકે, હવે જોઈએ 729, અને અહીંયા આપણે વન માઇનસ ટુ બાય થ્રી ની એન ઘાત રેવા દઈએ, છેદમાં ત્રણ એકા ત્રણ માઇનસ બે ના છેદમાં ત્રણ. તો આ જે ત્રણ હોય નીચેના એ સીધા ક્યાં જતા રહે, ઉપર, અંશના છેદનો છેદ ક્યાં જાય, અંશમાં. તો ત્રણ ગુણ્યા 729 બરોબર, છેદમાં ત્રણ માંથી એક જાય તો એની જ વસ્તુ વધશે, તો આપણને અહીંયા શું મળશે, વન માઇનસ, અહીંયા એન ની જગ્યાએ આપણે કેટલા લખશું, સાત પદ, તો વન માઇનસ બે ની સાત, અને નીચે શું આવશે, ત્રણ ની સાત, બરોબર. આનું આપણે ગણતરી કરવી પડે. હવે અહીંયા તમે આની ગણતરી કરો તો ત્રણ, 329 એટલે કેટલા ખબર, 3 ની 6 ઘાત, એટલે ટોટલ મારો 3 ની 7 થાય. હવે અહીંયા જુઓ કૌંસમાં 3 ની 7 ઘાત માઇનસ 2 ની 7 ઘાત છેદમાં 3 ની 7 ઘાત, તો આ 3 ની 7 ઘાત ને આ 3 ની 7 ઘાત ઉડી જાય. હવે આપણી પાસે શું વધશે, 3 ની 7 ઘાત માઇનસ 2 ની 7 ઘાત, એ તમારે કેલ્સી ની અંદર કરી નાખવાનું, તો 2059 આટલો જવાબ આવતો હશે. એસ સેવન બરોબર કેટલા જવાબ આવશે, તો કે 2059. ઓકે, તો આ રીતે આપણે ગણી શકીએ. જેના પ્રથમ બે પદોનો સરવાળો માઇનસ 4 છે, બે પદનો સરવાળો કેટલો કીધો છે, માઇનસ 4, એટલે કે બે પદ, અને પાંચમું અને ત્રીજા પદથી 4 ગણો હોય, એનો મતલબ કે આપણી પાસે આપણને કુલ કેટલા પદ આપેલા છે, 5, એ એ આર, એ આર નો સ્ક્વેર, એ આર નો ક્યુબ, એ આર ની 4 ઘાત, એટલે કુલ 5 પદ થઈ ગયા. એમાં એવું કીધું છે પ્રથમ બે પદોનો સરવાળો કેટલો છે, માઇનસ 4, એટલે કે એ પ્લસ એ આર બરોબર માઇનસ 4. ઓકે, તો આમાંથી એ કોમન કાઢ નાખે તો શું આવશે, 1 પ્લસ આર બરોબર માઇનસ 4. પ્રથમ પદ આપ્યું છે નહીં, તો સમીકરણ 1 આપ્યા ને. ઓકે, હવે એવું કીધું છે એનું પાંચમું પદ, પાંચમું પદ ત્રીજા પદથી 4 ગણું છે, એટલે કે આ જે પાંચમું પદ છે એ ત્રીજા પદથી 4 ગણું છે, તો આને એની જેટલું બનાવવા માટે કેટલા વડે ગુણવા પડે, 4 વડે. હવે પાંચમું પદ એટલે એ આર ની 4 ઘાત, અને પહેલું બીજું ત્રીજું ચોથું, બરોબર છે, અને આ પાંચમું, અને ત્રીજું પદ લેવું હોય તો એ આર નો શું લેવું પડે, સ્ક્વેર. હવે આની અંદર આપણે કિંમત મૂકીએ, બરોબર છે, તો આપણને શું મળશે, તો અહીંયા એ છે, અહીંયા પણ એ છે, તો એ ઉડી જશે, અહીંયા આર ની 4 ઘાત છે, અને છેદમાં આવશે આર નો સ્ક્વેર, બરોબર આપણને શું મળશે, 4, તો બંનેને ઉપર નીચે 4 માંથી 2 જાય તો 2 વધશે, તો આર નો સ્ક્વેર બરોબર 4, માટે આર બરોબર પ્લસ ઓર માઇનસ કેટલા મળ્યા, 2 મળી ગયા. ઓકે, તો આર ની કિંમત પ્લસ ઓર માઇનસ 2 આવ્યું. હવે આપણને શું કહે છે કે એવી સમગુણોત્તર શ્રેણી શોધવાની છે, બરોબર છે, કે જે આ રીતનું આપેલું હોય, તો હજી આપણે એ શોધવો પડે, તો અહીંયા મૂકી દઈએ સમીકરણ 1 માં આર બરોબર 2 લેતા, બરોબર આર બરોબર 2 લઈએ આપણે, તો શું આવશે જુઓ, એ 1 + 2 બરોબર માઇનસ 4, માટે એ બરોબર કેટલા આવ્યા, કે માઇનસ 4/3. અને ફરી વાર સમીકરણ 1 માં આર બરોબર માઇનસ 2 લેતા, જો આપણે માઇનસ 2 લઈએ તો એ 1 - 2 બરોબર માઇનસ 4, તો એની કિંમત કેટલી આવશે, તો એ માઇનસ એ થઈ જાય, 2 માંથી 1 જાય તો 1 માઇનસ 4, તો એ બરોબર કેટલા આવશે, 4. હવે બંનેની શ્રેણી જુઓ, જ્યાં આર બરોબર 2 લઈએ આપણે અને એ બરોબર માઇનસ 4/3, તો આની શ્રેણી કેવી મળે, તો મૂકો કિંમત માઇનસ 4/3, પછી આ બંનેને ભેગા કરીએ, એ એટલે 2, આ માઇનસ 4/3, અને અહીંયા કેટલા છે, 2, 4 × 2 = 8, માઇનસ 8/3, પછી આર નો સ્ક્વેર એટલે 2 નો વર્ગ 4, ચોખ્ખો 16, માઇનસ 16/3,
પછી બે નો ઘન આઠ, આઠ ચોક બત્રીસ, માઇનસ બત્રીસ ના છેદમાં ત્રણ, અને બે ની ચાર ઘાત એટલે કેટલા આવશે સોળ, સોળ ચોક ચોસઠ, માઇનસ ચોસઠ ના છેદમાં ત્રણ, તો આપણે આવી એક શ્રેણી મળશે. અને ફરી આપણે લઈએ કે આર બરોબર આપણે લઈએ માઇનસ ટુ, તો એની કિંમત મળે છે ચાર, તો આપણને શું મળશે, તો આપણને સીધી શ્રેણી મળશે. જેમ કે ચાર, પછી અહીંયા છે આર, આર એટલે બે, ચાર દુને આઠ એટલે માઇનસ આઠ, અહીંયા સ્ક્વેર કરશો એટલે પ્લસ થઈ જાય, ચોખ્ખું ચોખ્ખું સોળ. ફરી વાર અહીંયા ઘન કરશો તો આઠ થઈ જશે, આઠ ચોક બત્રીસ પણ માઇનસ બત્રીસ અને પ્લસ ચોસઠ, તો આપણને આવી રીતે બે શ્રેણી મળશે. બરોબર છે, આપણને એવું કીધું સમગુણોત્તર શ્રેણી શોધો, તો આની અંદર કિંમત મૂકવાથી આપણને સમગુણોત્તર શ્રેણી મળી જશે.